અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ટ્રેનની અડફેટે 25 જેટલી ગૌ માતાઓ આવી જતાં તેમના મોત નિપજ્યા, જેને લઈને રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગામના સ્થાનિક લોકો, પોલીસ તંત્ર, સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક જીવદયા પ્રેમી વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાવરકુંડલા શ્રીજી ગૌ સેવા સહિત ગૌ પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચીને ગાયોના મૃતદેહને રેલવે ટ્રેક પરથી ખસેડીને પીએમ ખાતે મોકલવામાં આવ્યા. આ કરુણ ઘટનાને લઈને ગૌ પ્રેમીઓએ દુઃખ વ્યક્ત કર્યું અને આ દુઃખદ ઘટનાને લઈને સ્થાનિક માજી સરપંચ સાલીલાલ સેલડિયા અને શ્રીજી ગૌ સેવાના સદસ્યોએ પ્રતિક્રિયા આપી. ગત રાત્રિએ બારડા ફાટક નજીક અંદાજિત 20-25 ગાયોનો બોજારો અકસ્માત ટ્રેન સાથે થવાની અમને શ્રીજી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાને રાત્રે 8:30-9 કલાકે અંદાજે માહિતી મળી. ત્યારબાદ અમારી ટીમના અંદાજે 35-40 ગૌ સેવકો સ્થળ પર ગણતરીની મિનિટોમાં પહોંચી ગયેલ હતા અને તમામ ગૌવંશ જે મૃતદેહો હતા ગૌવંશના એ તમામ મૃતદેહોને અમે નગરપાલિકાની વાહનની ટીમને સાથમાં રાખી અને તેમને પીએમ હાઉસ સાવરકુંડલા ખાતે મોકલવામાં તમામ પ્રકારની મદદ કરેલ હતી. ઘટના સ્થળ પર અમે રેલવે ટ્રેક પર હોય અને બહારના ભાગમાં સમગ્ર પોલીસ તંત્ર આરપીએફ ખાતું હાજર હોય અને એમના સાથ સંકલનથી જ અમે આ સમગ્ર ઘટના જે બની હતી એમાં મૃતદેહોને પીએમ હાઉસ સાવરકુંડલા ખાતે મોકલાવેલા હતા. મારું નામ શાંતિભાઈ ખોડાભાઈ સરડિયા, બારડા પૂર્વ સરપંચ. અને કાલે જે તારીખમાં ઘટના બની છે બારડાની મનપા, 25 ગૌ એક જ અરે ટ્રેનમાં કપાઈ ગઈ. 8:30 વગેરેનો ટાઈમ ટ્રેન, આપણે સુરત જવાવાળી ટ્રેન 8:30 મવાથી સુરત જાય અને ટ્રેન પણ ખોટી ન થઈને ગાયકા નીકળી ગઈ છે. અને બાકી તો અગાઉ અમે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ વસ્તુ બધી છે ને તકલીફ પડી છે, ગામની આજુબાજુમાં એ લોકોને ક્યાંક જાળી બાળી મારીને પેકિંગ પેક કરી અને રસ્તો માલજોર માણસ માલજોર કોઈ વસ્તુ મારી પાસે ન જાય. અને ગાયોનો એટલો બધો તકલીફ પડી ગઈ છે કે ઢગલો કરી દીધો. આપણે આમ હૃદયથી એમ જોઈ રહ્યા કે આ વસ્તુ હું બની એટલે આવી વસ્તુમાં થોડીક સરકારને વિનંતી કરી અમે કે ભાઈ તાત્કાલિક આ ગામને જે 1-1 કિલોમીટર 2-2 કિલોમીટર ગામની આજુબાજુમાં એની ક્યાંક રસ્તો થાય, ગાયો માટેનો કોઈ માણસ માટેનો કોઈ અકસ્માત ન બને. આવો ભૂતકાળમાં અકસ્માત બની ગયો છે ઘણો મોટો. અને હાલફરે તો આ અમારા લગભગ રાજા સાહેબ ખોબ રહી મારી પાસે પહેલો રેકોર્ડ છે એટલો મોટો જોરદાર અકસ્માત બન્યો. એટલે વિનંતી કરી સરકારને અને નેતાઓને અને ભલામણ કરી છે રાજકીય માણસોને બધાને કે ભાઈ આમાં તમે ધ્યાન દો તાત્કાલિક અને તાત્કાલિક એમ મને માલ જોડને નુકસાન ન થાય. આ તો ઠીક છે માલ ડોર હતા પણ કોઈ માલિકીની પાસે ડોર હોય રેઢિયા હતા તો માલિકીના હોય તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય ને ખેડૂતને. એટલે આમાં ક્યાંક સરકાર ધ્યાન દે અને આ લોકોની તપાસ કરે કે ભાઈ હકીકતમાં હું હતું હું બન્યું બનાવ અને જાણી અને લોકો મદદ કરે આની મારી પાસે એવી અમે સરકારમાં વિનંતી કરીએ છીએ.